દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આપ તરફથી સૌરભ ભારદ્વાજ અને આતિશ હાજર રહ્યા હતા. કોંગ્રેસમાંથી મુકુલ વાસનિક અને અરવિંદ લવલી હાજર રહ્યા હતા. મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સાથે લાંબી ચર્ચાઓ કરી. મુકુલ વાસનિક કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોને લઈ ફોર્મ્યુલા નક્કી કરી ઇન્ડિયા ગઠબંધનના બે મહત્વપૂર્ણ પક્ષો એકસાથે આવ્યા. દિલ્હી લોકસભામાં આમ આદમી પાર્ટી 4 બેઠકો પર લડશે અને દિલ્હીમાં 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ લડશે. ભરૂચ અને ભાવનગર બેઠકો પર આમ આદમી પાર્ટી લડશે. ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. આપ તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, તો કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદ સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે વધુમાં કહ્યું કે ઇન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. 2 દિવસ પહેલા લખનૌમાં સપા કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી. દિલ્હી લોકસભા મેં 7 સીટે હૈ, આમ આદમી પાર્ટી 4 પે લડેગી. વો 4 સીટે નઈ દિલ્હી, વેસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી ઓર ઈસ્ટ દિલ્હી. કોંગ્રેસ પાર્ટી 3 સીટો પર દિલ્હી મેં ચુનાવ લડેગી, ચાંદની ચોક, નોર્થ ઈસ્ટ ઓર નોર્થ વેસ્ટ. ગુજરાત મેં 26 લોકસભા સીટે હૈ, 24 પર કોંગ્રેસ લડેગી, 2 સીટો પર આમ આદમી પાર્ટી કે પ્રત્યાશી રહેગે. ભરૂચ લોકસભા ઓર ભાવનગર લોકસભા કી યે સીટે હોગી. હરિયાણા મેં 10 લોકસભા સીટો મેં સે 9 સીટો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડેગી ઓર 1 સીટ જો કુરુક્ષેત્ર કી હૈ વહાં પર આમ આદમી પાર્ટી કે પ્રત્યાશી લડેંગે. ચંદીગઢ કો લેકર લંબી ચર્ચા હુઈ, લેકિન આખરી મેં યે તય કિયા ગયા કે ચંદીગઢ મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે પ્રત્યાશી ચુનાવ લડેંગે. ગોવા મેં ભી, ખાસ કરકે દક્ષિણ ગોવા મેં વિસ્તાર સે ચર્ચા હુઈ, લેકિન ફિર યે તય કિયા ગયા કે ગોવા કી દોનો સીટે યે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી લડેંગે. તો સંક્ષેપ મેં યે સીટો કો લેકર યે જાણકારી આપકે સમક્ષ રખની થી. યે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચાઓ થઈ હતી અને સીટ વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુકુલ વાસનિકે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે અને કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ ઉપર ઉમેદવારો ઉભા કરશે. હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો ઉપર અને આમ આદમી પાર્ટી 1 સીટ ઉપર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 અને કોંગ્રેસ 24 બેઠકો ઉપર ચૂંટણી લડશે. આ અંગે ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં ભરૂચથી ચૈતર વસાવા ચૂંટણી લડવાની જાહેરાત થતાં જ ચૈતર વસાવાએ વધાવીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભા
ની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઢ. ધન્યવાદ મુકુલજી, આપ સબકા સ્વાગત હૈ. તો સીટો કે બારે મે મુકુલજી ને સારે સ્ટેટ્સ કા ડિટેલ મે બતા દિયા હૈ. મેં બસ ઇતના હી કહેના ચાહતા હું કે આજ દેશ જિસ પરિસ્થિતિ સે ગુજર રહા હૈ, જિસ તરીકે સે ભારતીય જનતા પાર્ટી કી સરકાર સારી સંસ્થાઓ કો ખતમ કર રહી હૈ એક એક કરકે, જિસ તરીકે સે ચુનાવો કી ચોરી હો રહી હૈ, જિસ તરીકે સે ચુનાવો કી ચોરી કરને કે લિયે ચુનાવો કો જીતને કે લિયે વિપક્ષી નેતાઓ કો જેલ મે ડાલા જા રહા હૈ, જિસ તરીકે સે કિસાનો કે સાથ અન્યાય હો રહા હૈ, જિસ તરીકે સે પૂરી દેશ કી જનતા બેરોજગારી મહેંગાઈ સે જૂઝ રહી હૈ, આજ દેશ કો એક ઈમાનદાર ઓર મજબૂત વિકલ્પ કી જરૂરત હૈ. ઇસી કો ધ્યાન મે રખતે હુએ ઓર અપને સ્વયં કે રાજનૈતિક છોટે છોટે બડે છોટે હિતો કો દરકિનાર કરકે દેશ કે હિતો કો સામને રખકર ઇસ ગઠબંધન મે આયે હૈ ઓર ગઠબંધન મે આને કા ઉદ્દેશ્ય મે એક બાર ફિર સે આપ સબકે સમક્ષ રખના ચાહતા હું કે દેશ ઇમ્પોર્ટેન્ટ હૈ, પાર્ટી હમેશા સેકન્ડરી હૈ. ઇસ ચુનાવ કો હમ ઇસ તરીકે સે નહીં લડેંગે કે યે કોંગ્રેસ યહાં સે લડેગી, આમ આદમી પાર્ટી યહાં સે લડેગી. ઇસ ચુનાવ કો ઇન્ડિયા લડેગી. કુછ સીટો પર આમ આદમી પાર્ટી અપને કેન્ડિડેટ ઉતારેગી ઓર કુછ સીટો પર કોંગ્રેસ અપને કેન્ડિડેટ ઉતારેગી. મેરા યે માનના હૈ કે ભારતીય જનતા પાર્ટી કે જો કેલ્ક્યુલેશન ઓર જો ભી ઇન્હોને અપને અપની રણનીતિ બનાઈ થી વો સારા ઇસ અલાયન્સ કે બાદ સે ઉલટફેર હો જાયેગા ઓર દેશ કી જનતા કે સાથ મિલકર યે ચુનાવ લડેંગે ઓર